નમસ્કાર, વંદે માતરમ. હું મિસ્ત્રી નમ્રતા શ્રી વશિષ્ઠ વિદ્યાલયની અંદર ધોરણ 3માં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માળખા પ્રમાણે પુનરાવર્તન કરતા હતા. આપણે આગલા વિડીયોની અંદર પ્રશ્ન 1 અ બ ક બરાબર એ પ્રમાણે આપણે જોયું હતું. હવે આપણે આગળના વિડીયોમાં આપણે આગળનું પુનરાવર્તન જોઈશું. તો આપણે જોઈશું હવે પ્રશ્ન 2 બ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠના આધારે, પાઠ તમને બરાબર યાદ હશે તો કોઈપણ વાક્ય ખરું સાચું છે કે ખોટું એ તમને સરળતાથી ખબર પડી જાય છે. તો અહીંયા મેં થોડા વાક્યો લીધા છે, તો આપણે એ જોઈશું. પહેલું છે, હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. બરાબર, તો આ વાક્ય આપણું કેવું આવશે? ખોટું. કારણ કે એ દરિયો ઓળંગીને જ આવેલા હતા, નદી ઓળંગીને આવ્યા નહોતા. હવે આગળનું જોઈશું, વ્રતમાં મધનો બાધ ન હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય સાચું છે, કારણ કે આપણે પાઠમાં પણ આ વસ્તુ જોયું હતું. ત્યાર પછી, લીમડાનો રસ પીતા શિરીનનું મોઢું બગડી ગયું. બરાબર, તો શિરીનનું મોઢું, બરાબર, લીમડાનો રસ કેવો હોય છે? કડવો. તો આ વાક્ય પણ કેવું આવશે? સાચું. બિલે એટલે સ્વામી વિવેકાનંદ. બરાબર, તો આ વાક્ય પણ કેવું આવશે? આપણું સાચું. હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. બરાબર, તો આ વાક્ય આપણું કેવું આવશે? ખોટું. કારણ કે હનુમાનને સૈનિકો એના રાવણના સભાગૃહમાં એને પકડીને લઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં 5 જ લીધા છે, તો તમારે આના આધારે બધા આપણા પાઠમાં, પાઠ 6 થી 10માં જેટલા પણ વાક્યો આવે છે, આપણે જાતે પુનરાવર્તન કરીશું. ત્યાર પછી છે પ્રશ્ન 2 ક, જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અવિભાગ અને બ વિભાગ આપેલો હશે, પણ જ્યારે આપણે પુરવણીમાં લખીશું ત્યારે આપણે અવિભાગ લખી દેવાનો હોય છે અને બ વિભાગની અંદર એની સામે જે જવાબ આવતો હોય એ લખવાનો છે. અથવા આવી રીતે એના જવાબ લખીશું આપણે કોઈપણ લીટો. બરાબર, આપણે પહેલાં બીજા ધોરણમાં કેમ અહીંયા હોય તો અહીંયા સુધી જોડી દેતા, એવી રીતે જોડવાનું નથી. તો આપણે જોડકા જોઈશું. તો પહેલું છે રાવણ. તો રાવણમાંથી એમાં કયો જવાબ આવશે? તો રાવણ કોણ હતો? લંકાનો રાજા. તો અહીંયા લખીશું પહેલાં સાથે બ. પછી આવશે અશોક વાટિકા. અશોક વાટિકામાં શું થયું હતું? તો ખેદાન મેદાન કરી નાખ્યું. તો અહીંયા શું આવશે? બીજા સાથે અ. લંકાની નગરી કેવી હતી? લંકાની નગરી તો સોને મઢેલી. બરાબર, તો અહીંયા લખીશું આપણે ડ. ત્યાર પછી છે કદરૂપુ બટક. કોણ હતું? તો રાજહંસ. તો અહીંયા આવશે ક. બરાબર, તો આ પ્રમાણે અહીંયા મેં એક જ જોડકી લીધું છે. આના આધારે પણ, પાઠના આધારે કોઈ પણ જોડકું આવી શકે, તો તમારે લખવામાં ધ્યાન રાખીને જોઈને વ્યવસ્થિત એના જોડકા જોડીશું. ત્યાર પછી આવે છે સૂચના પ્રમાણે કરો, સમાનાર્થી શબ્દ લખો. તો સમાનાર્થી શબ્દ એટલે કે સમાન અર્થવાળા શબ્દ. શબ્દ એક જ હોય છે, એના ઘણા બધા અર્થ થતા હોય એને સમાનાર્થી શબ્દ કહેવાય. તો પહેલું છે છલાંગ. છલાંગ એટલે કૂદકો. બીજું છે દરિયો, એને શું કહેવાશે બીજા શબ્દમાં? સમુદ્ર. સેવકને શું કહેવાશે? ચાકર. જેલ એટલે કેદ. મસ્તક એટલે માથું. વન એટલે જંગલ. મરજી એટલે ઈચ્છા. વૃદ્ધ એટલે ગરધું. તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો શું થાય છે? અર્થ એક જ થાય છે, પણ અક્ષર શબ્દ કેવા છે એના અલગ. તો સમાન અર્થવાળા શબ્દને શું કહેવાશે? સમાનાર્થી શબ્દો. ત્યાર પછી આપણે લઈશું વિરોધી શબ્દ. વિરોધી શબ્દ એટલે કે જે શબ્દ આપ્યો હોય એનાથી ઊંધું. બરાબર, એ આપણે અહીંયા લખવાનું હોય છે. તો અહીંયા જોઈશું હારવું. તો હારવાનું શું થશે? એનું ઊંધું, જીતવું. તો પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જ્યાં ક્રોસની નિશાની, બરાબર, ગુણાકારની નિશાની આવે છે, ફરજિયાત કરવાની રહેશે. ત્યાર પછી બીજું છે ખોલવું. ખોલવાનું ઊંધું શું થશે? બંધ કરવું. પહોળું તો સાંકડું. ચઢવું તો ઉતરવું. જાડી તો પાતળી. નાની મોટી. ઉપર નીચે. આગળ અને પાછળ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે લખીને પ્રેક્ટિસ કરીશું. ત્યાર પછી છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો આ જોડણી ખોટી લખી છે અને એને સુધારીને આપણે આ રીતે લખવાની છે. તો પહેલી જોડણી છે મનુષ્યની. બરાબર, તો આમાં આપણને સાચી જોડણીનો ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ કે આ જોડણી આ સાચી છે, તો ભલે ટીચરે અહીંયા ખોટી લખી હોય તો એને સુધારીને આ રીતે લખી શકાય. બીજું છે સુરક્ષિત. બરાબર, તો સુરક્ષિતની સાચી જોડણી આ રીતે લખી શકાય. પછી છે ધ્યાન.
બરાબર, તો ધ અડધો આવશે ને યાન આવશે. પછી સવાદ, તો સવાદનું શું થશે? સ્વાદ. પછી ઉપવાસમાં અડધો ઉ આવે, બરાબર ને, એટલે કે ઉપવાસ આ રીતે લખાશે. પછી જંગલ, બરાબર, તો આ રીતે આપણે સાચી જોડણી લખીશું. ત્યાર પછી છે છેલ્લો આપણો પ્રશ્ન કે નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ અને ક્રિયાપદના કાળ લખો. તો આપણે આગળના વિડીયોમાં પણ શીખી ગયા હતા કે ક્રિયાપદ અને ક્રિયાપદના કાળ કઈ રીતે લખાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈશું આપણે પહેલું વાક્ય, ગીતા રસોઈ બનાવે છે, બરાબર. તો રસોઈ બનાવે છે, તો બનાવવાનું શું થશે? એની ક્રિયા, તો એ ક્રિયાપદ થાય છે. ક્રિયા એટલે કે ક્રિયાપદ કહેવાય છે એને. તો ક્રિયાપદ અહીંયા આવી રીતે લખીશું અને બાજુમાં લખવાનું બનાવે છે અથવા બનાવે. બનાવવાનું શું થાય છે? એની ક્રિયા થાય છે. પછી કાળ કયો આવશે? તો આપણને ખ્યાલ છે કે બનાવે છે એટલે કે અત્યારે જ બનાવે છે, એટલે શું આવશે? આજ. બીજું, રેખા સંતરા કુકડી રમશે, બરાબર. તો રેખા હજુ સુધી સંતરા કુકડી રમી નથી પણ રમશે, તો એનું ક્રિયાપદ શું થશે? રમવાનું ક્રિયાપદ, રમશે. અને ક્યારનું થશે? તો એનો કાળ કયો આવશે? આવતીકાલ. ત્યાર પછી છે ત્રીજું, સિદ્ધાર્થે હંસને બચાવ્યો. તો બચાવવાનું શું થશે? એનું ક્રિયાપદ. અને એનો કાળ કયો થશે? ગઈકાલ. આગળ, આરવે પત્ર લખ્યો હતો, બરાબર. તો લખવાની એની ક્રિયા છે, તો અહીંયા આપણે લખીશું ક્રિયાપદમાં લખ્યો અથવા લખવો. અને કાળ કયો આવશે? ગઈકાલ, કારણ કે લખ્યો હતો એટલે કે એણે કાગળ લખી કાઢ્યો છે એટલા માટે. નેહા ચિત્ર દોરશે, બરાબર. તો નેહા દોરવાનું ક્રિયા કરશે એટલે ક્રિયાપદમાં દોરશે આવશે. અને કાળ કયું આવશે? આવતીકાલ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 3 સુધીનું રિવિઝન જોયું. છેલ્લે પ્રશ્ન 4 આપણો આવે છે કે નીચેનામાંથી કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો છે. તો તમને 3 વિષય આપ્યા હશે અને 3માંથી તમારે એક નિબંધ લખવાનો છે. અને નિબંધ લખો ત્યારે અંદર પેરેગ્રાફ એટલે કે ફકરો પાડવો ખૂબ જરૂરી છે, બરાબર. અને એમાં જોડણી ની અને વાક્ય રચનાની પણ માર્ક્સ હોય છે, એટલે એ લખવામાં પણ કાળજી રાખીશું. અને જોડણીમાં ભૂલ ન થાય એની પણ ખાસ કાળજી રાખીશું. ત્યાર પછી તમારે બધી વસ્તુ, બરાબર, જેટલું પણ લખાણ લખો છો એ ઉપરની લાઈન અડીને જ લખાણ લખજો. અને આ પ્રમાણે તમે પુનરાવર્તન કરજો. બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.